गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो आज आपणे प्रकरण बे एटले के प्रकरण एकनो जे एक भाग छे बराबर, प्रकरण एकनुं नाम शुं हतुं? धोरण 9 ना विज्ञाननी अंदर आपणी आसपासमां द्रव्यो के आजूबाजूमां जे कोई द्रव्यो रहेला हता, जे कोई पण वस्तु छे, पत्थरो छे, दीवालो छे, चोक, बोट, पाणी, पृथ्वी, वायु, अग्नि, ए बधी ज वस्तु छे એ શેની બનેલી હતી? એક દ્રવ્યમાંથી બનેલી હતી. પછી કે દ્રવ્ય કઈ કઈ અવસ્થાઓ ધરાવતું હતું? તો કે ત્રણ. કઈ કઈ? ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. એમની અંદર આપણે તાપમાનની અસર જોઈ, એમના ઉપર છે દબાણના ફેરફારની અસર જોઈ, બરાબર. પ્રવૃત્તિઓ દ્વારા અને એક્ટિવિટી દ્વારા આપણે એ પ્રકરણ છે વ્યવસ્થિત રીતે સમજી ગયા હું આશા રાખી શકું છું. તો હવે આપણે બીજા નંબરનું પ્રકરણ એટલે કે દ્રવ્યવાળાનો જે ભાગ, શું નામ છે? આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે? પહેલાં તો આપણી આસપાસની વસ્તુ શેની બનેલી છે આપણે સમજ્યા વ્યવસ્થિત રીતે. શેની બનેલી હતી? દ્રવ્યોની. એ ખ્યાલ આવી ગયો. હવે આપણે એ સમજવાનું છે કે શું એ આજુબાજુની બધી વસ્તુઓ દ્રવ્યમાંથી તો બનેલી છે, પણ એ શુદ્ધ હશે કે અશુદ્ધ હશે? આપણે કઈ રીતે ખ્યાલ આવે? આ ચોક છે તો હું વિચારું કે આ ચોક છે એ શુદ્ધ છે કે અશુદ્ધ છે? શુદ્ધનો મતલબ શું? બરાબર. તો એ બધી જ વસ્તુઓ છે આપણે આ પ્રકરણની અંદર ભણીશું. પહેલા વહેલા તો એની પ્રસ્તાવના જોઈ જાય કે બજારમાંથી આપણે કોઈ પણ વસ્તુઓ જેવી કે કઈ, દૂધ, દહીં, માખણ, ઘી, છાશ, બરાબર, પછી પીવા લાયક કોઈ ઠંડુ પીણું હોય, પેંડા, ખાવાની વસ્તુઓ, વાપરવા લાયક કઈ વસ્તુઓ, ઘર વપરાશની રોજિંદા જીવનની વસ્તુઓ, મરી મસાલા, બરાબર, આ બધી જ વસ્તુઓ છે એ શું શુદ્ધ છે? આપણે ક્વેશ્ચન થાય ને, બરાબર. બજારમાંથી આપણે કંઈક પણ વસ્તુ લેતા હોય તો પહેલાં તો એ ધ્યાન રાખીએ કે એની એક્સપાયરી ડેટ નથી ગઈ, પછી એના ઉપર માર્કો છે, આઈએએસઆઈ એનો માર્કો છે, લગાવેલો છે કે નથી, બરાબર. ઘણા લોકો છે એમને એમ લઈ લેતા હોય અને છેતરાઈ પણ જતા હોય, અને જે ડુપ્લિકેટ કંપનીવાળા હોય શું કરતા હોય, જેવું ઓરિજિનલ હોય એવી જ છાપ, એવી જ પ્રિન્ટના પેકેટને અંદરની બધી વસ્તુઓ હોય એ ડુપ્લિકેટ હોય, ખરાબ હોય, બરાબર, નુકસાનકારક હોય, છતાં પણ એનું વેપર હોય, એનું ઉપરનું પેપર એ છે એના જેવું સેમ ટુ સેમ બનાવે. તો આપણે તો ઉતાવળમાં હોય કે ભાઈ આ આપો તો આના બે પેકેટ, આપણે તો આ થેલીમાં નાખીને થઈ ગયા હાલતા. તો આપણે એ નથી જોતા કે આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, શુદ્ધ છે કે અશુદ્ધ છે, બરાબર. કે જે સામાન્ય માણસો છે, સામાન્ય એટલે કે તમારા અને મારા જેવા, એ માણસો માટે શુદ્ધ વસ્તુ એટલે કેવી? આપણે શુદ્ધ વસ્તુ કોને કહીએ? કે ભાઈ એમાં કોઈ પ્રકારની ભેળસેળ ન હોય, બરાબર. એમની અંદર છે શુદ્ધ જ વસ્તુ હોય. એમાં આપણે પાણીને કઈ કઈ રીતે શુદ્ધ માની શકીએ? હું એમ કહું કે અમે જે જ્યાંથી દૂધ લઈએ છીએ ને, બરાબર, દૂધ એ શુદ્ધ આવે છે, આપણે કઈ રીતે કહી શકીએ? કારણ કે ઓલા જે ભાઈ દૂધ દેવાવાળા આવે છે એમની અંદર એ પાણી નથી નાખતા, એમને એમ દૂધ દઈ જાય છે. આપણે એવું વિચારીને એ દૂધને શું માની લે છે? શુદ્ધ માની લઈએ છીએ. પણ આપણે એક રીતે ખોટા છીએ. શું છીએ? ખોટા. શા માટે? કારણ કે વૈજ્ઞાનિક ઢબે જોવા જઈએ તો દૂધ છે એ ક્યારેય છે શુદ્ધ હોતું નથી. એમાં ઘણી બધી દ્રવ્ય છે, ઘણા બધા પદાર્થો છે, એનું મિશ્રણ બનેલું હોય. કઈ રીતે? તો એ હમણાં હું તમને સમજાવું. પણ આપણા જેવા માણસો છે, સાદા માણસો, બરાબર, સામાન્ય માણસો, એ લોકો માટે શુદ્ધ એટલે ભેળસેળ મુક્ત. તેલ છે તો એ તેલ છે, મસ્ત એવી સારી એવી સુગંધ આવે છે, ખાવામાં સ્વાદ અનુસાર સારું છે, તો આપણે એમ લાગે એમાં કોઈ ભેળસેળ કરેલી નથી, આપણે એને શુદ્ધ જ કહેવાના છે. મરચા પાવડર છે એ બજારમાંથી લીધો, સારો એવો લાલ કલર અને સારું એવું શાક બને છે અને કલર આવી જાય ને તીખાસ આપે છે, તો આપણે એમ લાગે કે એ મરચા પાવડર ચટણી છે એ શુદ્ધ છે. આપણે માની લીધું કે શુદ્ધ છે. ભાઈ, આપણા સામાન્ય લોકો માટે જે વસ્તુ ભેળસેળ વગરની કે કેવી, એનામાં કોઈ ભેગું કરેલું નથી વસ્તુ, એને આપણે કહી દઈએ શુદ્ધ. પણ હકીકતમાં જોવા જાય તો એ વસ્તુ ક્યારે શુદ્ધ હોતી નથી. શા માટે શુદ્ધ નથી હોતી? તો આ વૈજ્ઞાનિક લોકો છે એ પહેલાં બધું જોવે છે, એના ઉપર પ્રયોગ કરે છે, અને એના ઉપરથી એને ખ્યાલ આવે કે કઈ વસ્તુ શુદ્ધ છે અને કઈ વસ્તુઓ અશુદ્ધ હોય છે. તો જો વૈજ્ઞાનિકો માટે આ તમામ વસ્તુઓ ખરેખર જુદા જુદા પદાર્થોનું શું બનેલું છે? મિશ્રણ બનેલું છે, બરાબર. તેથી તેને શુદ્ધ કહી શકાય નહીં. વૈજ્ઞાનિકો કોઈ પણ વાતને ડાયરેક્ટલી શુદ્ધ નથી કહી શકતા. કેમ? કારણ કે એને પહેલા એની જાણ કરશે, એને જોવે કે ભાઈ આની અંદર કઈ ભેળસેળ કરેલી છે
કે નહીં, આ પદાર્થ છે એક વસ્તુનો બનેલો છે કે ઘણી બધી વસ્તુનો બનેલો છે. જો એક જ વસ્તુમાંથી બનેલો હોય છે તો આપણે એને શુદ્ધ કહી શકાય, પરંતુ કોઈ પણ પદાર્થ છે એક જ વસ્તુમાંથી બનેલો નથી તો આપણે એને શુદ્ધ ક્યારેય કહી શકીશું નહીં. તમે અને હું તો દૂધને શું કહેવાના, શુદ્ધ. કારણ કે આપણે ખબર છે કે આપણી ઘરે જે ભાઈ દૂધ દેવા આવે છે એ મસ્ત એવું ભેંસ દોઈને સીધું જાડું દૂધ જ દઈ જાય છે. ભાઈ એવો અમારા ઘરે પાણી દેવા આવે છે, પાણી વગરનું દૂધ દેવા આવે છે, શુદ્ધ હોય છે. પરંતુ વૈજ્ઞાનિકો છે એને શુદ્ધ દૂધ માનશે નહીં. શા માટે? કારણ કે વૈજ્ઞાનિકો માને છે કે દૂધ છે આ ત્રણ વસ્તુનું બનેલું છે. કઈ કઈ? પાણી, ચરબી અને પ્રોટીન. જોયું કઈ કઈ વસ્તુનું દૂધ બનેલું છે? પાણી, ચરબી ને પ્રોટીન. તો આપણે તો આ પ્રોટીન ને ચરબીનું તો યાદ પણ નહોતું આવ્યું કે ભાઈ આવા પ્રકારના એની અંદર આવા પદાર્થ રહેલા હશે. તો કે યસ, દૂધ છે ત્રણ વસ્તુનું, પાણી, પ્રોટીન અને ચરબી ત્રણ વસ્તુનું બનેલું છે. એટલા માટે જ વૈજ્ઞાનિકો પહેલા છે અવલોકન કરશે અને પછી નિર્ણય આપશે કે ભાઈ દૂધ છે એ શુદ્ધ વસ્તુ નથી. બરાબર, એમાં પાણી કે બીજી કોઈ વસ્તુ વધારે એડ કરેલી નથી. એનો મતલબ એવો નહીં કે એ શુદ્ધ જ કહેવાય, પણ એક કરતાં વધારે વસ્તુની જે કોઈ બનેલી હોય તે વસ્તુને આપણે તે પદાર્થને શુદ્ધ કહી શકીએ નહીં. તો પાઠનું હેડિંગ જ શું છે પ્રકરણનું, કે આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે કે નહીં. બરાબર, તો આપણે આ રીતે જોવા જાય એક્ઝામ્પલ લીધું કોનું, દૂધનું, તો એ શુદ્ધ છે નહીં. આગળ જો શું કહેવા માંગે છે, આ આગળની પ્રસ્તાવના છે એટલે બધું શું છે થિયરેટિકલ. બરાબર, તમે એવું ન સમજતા કે આ બધા રસાયણ વિજ્ઞાનના જ પાઠ હાલે છે. આ પ્રકરણ છે આ બધા પહેલું લઈએ પછી બીજું જ કરવું પડે, કારણ કે પહેલા પછી સીધું આઠમું નવમું લઈએ તો આ વચ્ચેનું છે એ પહેલાને લિંકેજ છે એ આપણે ભૂલાય છે. એટલા માટે પહેલાની હારે હારે જ બીજું કરી લઈએ તો પહેલું બીજું બે છે એ ક્લિયર થઈ જાય. બરાબર, તો બીજા નંબરની અંદર પહેલી આ પ્રસ્તાવનાઓ બધી થિયરી છે, પછી આગળ દાખલાઓ આવશે, સરસ મજાના એક્ટિવિટી આવશે, રોજે ભણતા આવડે પ્રવૃત્તિઓ એવી. બરાબર, અહીંયા જુઓ કે જ્યારે વૈજ્ઞાનિકો કોઈ દ્રવ્યને શુદ્ધ કહે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે તે દ્રવ્યમાં રહેલા દરેક કણો છે ને એના રાસાયણિક ગુણધર્મો કેવા છે, સમાન છે. દાખલા તરીકે વૈજ્ઞાનિકોએ દૂધને છે અશુદ્ધ થઈ રહ્યું. શું કીધું? અશુદ્ધ. શા માટે? કારણ કે દૂધ છે પાણી, ચરબી ને પ્રોટીનનું બનેલું છે. વૈજ્ઞાનિકો કઈ વસ્તુને શુદ્ધ કહેશે? કે આ જો દૂધ છે એ ત્રણ વસ્તુમાંથી બનેલી છે અને એ ત્રણે ત્રણ વસ્તુના રાસાયણિક ગુણધર્મો જો સમાન થતા હોય, એક સમાન રહેતા હોય, તો ને તો જ માત્ર દૂધને તે શું કહે છે, શુદ્ધ પદાર્થ અથવા તો શુદ્ધ દ્રવ્ય કહી શકે છે. નહીંતર અધરવાઇઝ એને ક્યારેય એ શુદ્ધ કહેશે નહીં. હવે કીધું કે એક શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે. દાખલા તરીકે મીઠું, મીઠું એનું વૈજ્ઞાનિક સોરી રાસાયણિક નામ તમને આવડતું હશે. શું થાય મીઠું એટલે? સોડિયમ ક્લોરાઇડ. આ સાતમા ધોરણથી આવે છે એટલે આ સામાન્ય છે, આવડવું જોઈએ. મીઠાને શું કહીએ આપણે? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ એટલે શું? Na. ક્લોરાઇડ એટલે Cl. તો મીઠાને તમને લખવાનું કે આવી રીતે સંજ્ઞાની અંદર, તો શું લખી શકીએ? NaCl. Na4 સોડિયમ, Cl4 ક્લોરાઇડ. તો આપણે એમ કહીએ કે મીઠું છે એ શુદ્ધ છે કે અશુદ્ધ છે? બરાબર, આપણે વૈજ્ઞાનિક ઢબે જ જોવાનું છે, નહીં કે આપણે આપણી રીતે જોવાનું. મીઠું છે એ શુદ્ધ છે કે અશુદ્ધ છે? તો આપણે ખ્યાલ આવ્યો કે મીઠું છે એ બે વસ્તુમાંથી બનેલું છે. એક છે Na એટલે કે સોડિયમ પ્લસ Cl. Cl ને મીન્સ શું થશે? ક્લોરાઇડ. તો એ સોડિયમ અને ક્લોરાઇડ બે વસ્તુનું બનેલું છે, બે પદાર્થનું, બે દ્રવ્યનું બનેલું હોવાથી આપણે તેને શુદ્ધ માની શકીશું નહીં. પરંતુ એની સાપેક્ષે ખાંડને જોવો તમે. ખાંડ છે એક જ કણમાંથી, એક જ પદાર્થમાંથી બનેલી છે, એટલા માટે એના રાસાયણિક ગુણધર્મો પણ સમાન છે અને એનું બંધારણ પણ એક સમાન છે. એટલા માટે આપણે ખાંડ છે એને શુદ્ધ કહીશું, પરંતુ આ મીઠું છે સોડિયમ ક્લોરાઇડ એને આપણે શુદ્ધ કહીશું નહીં. સમજાઈ ગયું? શું કહેવા માંગુ છું એ, કે એની અંદરના જે કણો છે એ એક સમાન હોય તો જ આપણે એને શુદ્ધ કહી શકીએ, નહીંતર આપણે એને અશુદ્ધ ઠેરાવવો પડશે. હવે આપણી આસપાસમાં રહેલા પદાર્થો બે કે બેથી વધુ ઘટકોના મિશ્રણથી બનેલા હોય છે. મિશ્રણ એટલે શું? પહેલાં શુદ્ધ અશુદ્ધની વાત તો કરી ગયા છે. આપણે કોઈ કહેવામાં આવે કે મિશ્રણ એટલે શું, તો આપણે આપણી ભાષામાં શું કહીએ કે ભાઈ એક કરતાં વધુ વસ્તુ બધી ભેગી કરી દે ને એને મિશ્રણ કહેવાય.
दाखला तरीके चा बनावो छे तो चा खाली दूध गैस पर मूकी दीधुं तो चा नहीं बनी छे, बराबर। कई कई वस्तुमां मिश्र करशुं, पहेला तो आपणे एक तपेली लई एमां पाणी मूकीशुं, पाणी उकळी जाय एमां पछी शुं नाखशुं, चानी पत्ती एटले के भूकी बोलता होय आपणे ए अने खांड, ई पाणी उकळी जाय रेड कलरनुं थई जाय पछी आपणे एमां दूध नाखीए। केटली वस्तुओ पड़ी एमां, पहेला पाणी नाख्युं, पछी एमां खांड, चानी पत्ती अने पछी दूध, आ चार थी पांच वस्तुओ मिश्र करी, एनुं मिश्रण करूं पछी शुं बनी आपणा माटे चा बनी। तो एनो मतलब एवो के चा छे शुद्ध नथी, केवी छे अशुद्ध, आपणे एम कही शकीए ने, कारण के एक करता वधारे वस्तुनी बनेली छे। अहीं आपणे शुद्ध अशुद्ध नहीं जोईए, आमां शुं जोवानुं छे मिश्रण एटले शुं एनी व्याख्या जोईशुं, बराबर। तो आपणे विचार करीए के दरियानुं पाणी, दरियानुं पाणी तमे शुद्ध कही शको के अशुद्ध? दरियानुं पाणી છે શેનું બનેલું હોય છે? એકદમ ખારું ખારું હોય, ચાખ્યું હોય છે, બધા નાવા ગયા હોય ત્યારે ભૂલથી મોઢામાં ગળી જાય તો ખારું ખારું લાગે, અથવા તો દરિયાના પાણીમાં નાહી લઈએ પછી આપણા શરીરમાં ખંજવાળ ઉપડી નીકળે છે। શા કારણે? કારણ કે એમાં NaCl એટલે કે મીઠાનું પ્રમાણ શું થાય છે? વધેલું હોય છે। એકદમ ખારું ખારું પાણી હોય જેના હિસાબે આપણા શરીરની અંદર છે એની ખંજવાળ આવવા લાગે છે। તો કીધું છે દરિયાનું પાણી કેવું છે? અશુદ્ધ છે, એ સોડિયમ ક્લોરાઇડમાંથી બનેલું છે। પછી ખનીજો, વિવિધ ખનીજો મળતા હોય ને ખાણો હોય, સોના ચાંદી, બરાબર, પેટ્રોલ ડીઝલ આ બધી વસ્તુ ખનીજની અંદર આવે, અશ્મિ બળતણો, એ બધા પણ શુદ્ધ નથી, એક કરતાં વધારે વસ્તુના મિશ્રણથી બનેલા છે। પછી કીધું માટી, માટી માટી જોવો તો તમને શુદ્ધ લાગે નહીં, ઢેફું એક ઉપાડીએ આપણે, બરાબર, માટીનું ઢેફું ધૂળનું, તો એની અંદર ઝીણી ઝીણી રેતીઓ હોય, મોટી મોટી કાકરીઓ હોય, કાળી ધૂળ હોય, પીળી ધૂળ હોય, રાતી ધૂળ હોય, લાલ કલર જેવી ઘણી બધી વસ્તુઓ મિશ્ર થયેલી હોય છે, ત્યારે એ ઢેફું બનેલું હોય, તો એ માટીને પણ આપણે શુદ્ધ કહી શકતા નથી, વગેરે તમામ શું છે? એક પ્રકારના મિશ્રણ જ છે, એ કોઈ શુદ્ધ પદાર્થ છે નહીં। આ તેના શું છે? એક્ઝામ્પલ, આ પાઠ છે એકદમ ઇઝી છે, એટલા સાથે સાથે સમજતા જાઓ એટલે તમને ખ્યાલ આવે કે આ શું કહેવા માંગે, શુદ્ધ એટલે ખબર પડી ગઈ, બરાબર, અશુદ્ધ પદાર્થ એટલે ખબર પડી ગઈ, મિશ્રણ, આ મિશ્રણ છે શું? આપણે ક્યારના મિશ્રણ, મિશ્રણ તો જેમાં છે કે મિશ્રણ એટલે આમ, મિશ્રણ એટલે ત્રણ, એકથી વધારે વસ્તુઓ ભેગી થાય ને મિશ્રણ કહેવાય, પણ મિશ્રણ છે શું, બરાબર? તો એ સમજે કે બે કે તેથી વધુ પ્રકારના શુદ્ધ તત્વોનું બનેલું હોય તેમને મિશ્રણ કહેવાય છે। જોજો આમાં એક મેઇન શબ્દ ઉમેરો છે ને, શુદ્ધ, એક કરતાં વધારે વસ્તુઓ ભેગી કરો અને બને એને આપણે શું કહી દઈએ છીએ? મિશ્રણ। હમણાં તમને ચાનું ઉદાહરણ આપ્યું, એવી રીતે લીંબુ શરબતનું ઉદાહરણ જોવા જઈએ તો લીંબુ શરબત કઈ રીતે બને? પહેલા તપેલીની અંદર પાણી લેશું, પાણીની અંદર ખાંડ નાખીશું, ખાંડ પછી મીઠું નાખશું, મીઠું પછી બીજું શું નાખીશું? લીંબુનું દ્રાવણ નાખશું। તો પહેલાં પાણી તો હતું, પ્લસમાં બીજા નંબરની વસ્તુ કહી નાખી, એમાં ખાંડ પછી મીઠું પછી લીંબુનો રસ, એનો મતલબ એવો કે એમાં ચાર વસ્તુ એડ કરી છે પાણીની અંદર, તો એ શું બની ગયું? લીંબુ શરબત। દ્રાવણ એક જ બન્યું, પણ દ્રાવણ શેનું બનેલું છે? મિશ્રણનું। તો કે બે કે તેથી વધુ પ્રકારના શુદ્ધ પદાર્થમાંથી બનેલું છે, લીંબુનો રસ પણ શુદ્ધ છે, ખાંડ પણ શુદ્ધ છે, મીઠું પણ, એ બધી વસ્તુઓ ભેગી કરી અને કોઈ એક દ્રાવણ, એક આપણે લીંબુ શરબત બનાવેલું છે, એ કેવું છે? બધી પદાર્થોનું મિશ્રણ છે। ખ્યાલ આવી ગયો મિશ્રણ એટલે શું? એની વ્યાખ્યા છે કે આપણે આપણી રીતે લખી શકીએ કે એક કરતાં વધારે પદાર્થો, એક કરતાં વધારે શુદ્ધ પદાર્થોનું બનેલું દ્રાવણ એટલે મિશ્રણ, અથવા તો બે કે તેથી વધુ પ્રકારના શુદ્ધ પદાર્થો છે એનું બનેલું હોય તેને આપણે એને મિશ્રણ કહીએ છીએ। સમજાઈ ગયું મિશ્રણ એટલે શું? હવે જોવો, આવા મિશ્રણને ભૌતિક પ્રક્રમ દ્વારા અન્ય પ્રકારમાં દ્રવ્યોમાં અલગ અલગ ન કરી શકાય। શું કહે છે? કે અમુક પ્રકારના મિશ્રણ એવા જોવા મળે છે કે તમે એમના ઉપર ભૌતિક પ્રક્રિયા દ્વારા, કોઈ એના ઉપર પ્રેક્ટિકલ કરીને એને અલગ અલગ કરી શકતા નથી। એના એક્ઝામ્પલ જોવો તો તમને ખ્યાલ આવશે કે આ વાક્ય શું કહેવા માંગે, નેતર ઉપરથી જાહે। પહેલા નંબરનું કીધું કે પાણીમાં ઓગળેલ મીઠું, પાણીમાં ઓગળેલ મીઠું, મીઠું છે એક પાણીની અંદર ઓગાળી, એક ગ્લાસ લો એની અંદર મીઠું ઓગાળી દો, પછી મીઠાને આપણે ગ્લાસ રોડ વડે અથવા તો સળિયા વડે હલાવવાનું, બરાબર, જેવું હલાવશો એવું મીઠું થોડીક વારની અંદર પાણીમાં ઓગળી જશે। હવે મારે શું કરવું છે? તો કે મીઠાને છે એ પાણીથી અલગ કરવું છે,
તો કઈ રીતે કરી શકાય? આ બાષ્પીભવનની પ્રક્રિયા આપણે છેક ધોરણ 7 ની અંદર એના પ્રયોગની અંદર આવી ગઈ હતી। कई रीते करता तो के कोई पर एक बाउल नी अंदर अथवा तो तपेली में अथवा आपणे प्रेक्टिकली जोवा जाईए आम जे लेबोरेटरी रीते तो बीकर ज लेवानुं। शुं लेवानुं? काचनुं बीकर लीधुं, एक नीचे टीपोई मूकी, एनी नीचे शुं राखशुं? एक बंसन बर्नर, एटले के फ्लेम शुरू करशुं। जेवी फ्लेम शुरू करशुं ने ई पाणी छे ई मीठावाळुं गरम थशे। मीठावाळुं पाणी गरम थता थता जेवुं आपणे तापमानमां वधारो करशुं, फ्लेम वधारशुं, एवुं ई पाणी उकळवा लागशे। उकड़ी अने माथी जे मीठावाळुं पाणी छे ने एमांथी पाणी पाणीनो जे भाग छे ए उड़ी जशे, अथवा आपणे आपणा शब्दमां शुं कहेते के बरी जाय। पाणी पाणी बरी गयुं अने मीठू मीठू नीचे रही जाय छे। आवुं क्यां जोवा मळे छे? तो के दरिया किनारे अगरियाओ होय छे, बराबर? ई शुं करता होय छे? अगरियाओ नानी नानी क्यारी बनावता होय, त्यां जे रहेती होय एमां अंदर क्याराओ जेवुं बनावे, क्यारी नानी नानी चोरस ચોકટાવાળી क्यारी बनावे। पछी भरती ने ओट जेवी रीते पाणी आवे ने भरती थाय एटले क्यारीओ पाणीनी भराई जाय, पछी पाणी जोतुं रहे एटले क्यारी पाणीनी भरेली छे एना उपर एकदम सूर्यनो तड़को पड़े, सूर्यप्रकाश पड़शे एवुं एमांनुं क्यारीमांनुं पाणी छे ने थोड़ुंक शोषाई गयुं हशे जमीननी अंदर, अने जे बाकीनुं बचशे पाणी ई कोणा द्वारा? सूर्यप्रकाश द्वारा। काले समजो तो वराळ अने बाष्प, तो ई वराळ अने बाष्प स्वरूपे शुं थशे? आ जे क्यारीओ छे एमांथी उड़ी जशे ई पाणी, बराबर? क्यारीओमांथी आ पाणी उड़ी जशे एटले नीचे शुं वधशे? खाली खाली अने खाली मात्र मीठावाळी रहेती, ई चोखुं मीठुं नथी वधतुं, ई शुद्ध मीठुं नथी वधतुं, ई शुं होय छे? धूळवाळुं अथवा तो रेतीना भागवाळुं मीठुं होय। पछी एने आ रिलायन्स જેવી ને મોટી મોટી જે કોઈ કંપનીઓ હોય, રિફાઇનરી હોય, એની અંદર એને શું કરવામાં આવે છે? શુદ્ધ કરવામાં આવે છે, એને શુદ્ધ કરી અને પછી એમાંથી મીઠું મેળવી શકાય છે। સમજાઈ ગયું? તો આવી રીતે આપણે કીધું કે પાણીમાં ઓગાળેલું મીઠું છે એને અલગ કરી શકશું ભૌતિક પ્રક્રિયા દ્વારા, બરાબર? પરંતુ મીઠું જોવા જઈએ તો કઈ વસ્તુનું બનેલું હતું? સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ એટલે Na, ક્લોરાઇડ એટલે Cl, આ બે વસ્તુનું મીઠું બનેલું છે। એટલે તમે આને હવે ગમે એટલું મીઠાને ગરમ કરશો એમાંથી એક બાજુ સોડિયમ એક બાજુ ક્લોરાઇડ, એ બે વસ્તુ તમે ક્યારેય અલગ કરી શકશો નહીં, બરાબર? સમજાણું? સો કે અમુક ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા આપણે પાણીમાં ઓગળેલું મીઠું છે એ બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા મીઠું મીઠું નીચે રહી ગયું અને પાણી પાણી ઉડી ગયું હતું વરાળ બનીને, તો એના દ્વારા શું થઈ ગયું હતું કે અલગ કરી શકાણું હતું। પરંતુ મીઠું છે સોડિયમ ક્લોરાઇડ એટલે કે એક જ પદાર્થનું બનેલું છે, છતાં તેમને ભૌતિક પ્રક્રમ દ્વારા અલગ કરી શકાતું નથી। શા માટે? કારણ કે માં સોડિયમ ને ક્લોરાઇડ બે વસ્તુ આવેલી છે, તો એ બે વસ્તુને કઈ રીતે આપણે અલગ કરી? હાલો ભાઈ, આમ સોડિયમ સોડિયમ એક બાજુ, ક્લોરાઇડ ક્લોરાઇડ એક બાજુ ગરમ કરીએ તો થાય? તો કે નહીં થાય, બરાબર? એ પોસિબલ જ નથી। એટલે કે છે કે ભૌતિક પ્રક્રમ દ્વારા પાણીમાંથી મીઠું અલગ કરી શકીશું, પરંતુ મીઠાની અંદર રહેલા સોડિયમ અને ક્લોરાઇડને અલગ કરી શકીશું નહીં। એના પછી છે કે ખાંડ એક જ પ્રકારના શુદ્ધ દ્રવ્યની બનેલી છે, તેમનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે। મેં તમને શુદ્ધ અશુદ્ધનું ઉદાહરણ આપ્યું હતું કે ખાંડ છે એ શુદ્ધ છે, જ્યારે મીઠું છે અશુદ્ધ છે। શા માટે? કારણ કે ખાંડ છે એક જ વસ્તુમાંથી એક જ સમાન દ્રવ્યોની બનેલી છે, જ્યારે મીઠું છે એક સમાનમાંથી બનેલું હોતું નથી। એટલા માટે આપણે કહી શકીએ કે મીઠું છે એને અલગ કરી શકાતું નથી, જ્યારે ખાંડ છે એને ભૌતિક પ્રક્રિયા દ્વારા શુદ્ધ એટલે કે અલગ કરી શકીએ છીએ। એના પછીના ઉદાહરણ છે, જો ઠંડુ પીણું અને માટી એક જ પ્રકારના કણો ધરાવતા પદાર્થો નથી। શા માટે? ઠંડુ પીણું છે, કોઈ કોલ્ડ ડ્રિંક્સ છે, બરાબર? ફ્રૂટ સલાડ છે, કોઈ ઓરેન્જ જ્યુસ છે, એક વસ્તુમાંથી નથી બનેલું। ફ્રૂટ સલાડ હોય તો એમાં દૂધ હોય, એના એસન્સ નાખવામાં આવે, બરાબર? એના અલગથી પાવડર હોય, કસ્ટર્ડ પાવડર, પછી બધા અલગ અલગ ફ્રૂટ નાખવામાં આવે, પછી એ ઠંડુ પીણું બન્યું છે। તો એમાં એક જ વસ્તુનું બનેલું નથી, એક કરતાં વધારે વસ્તુનું ઠંડુ પીણું બનેલું છે, એટલે એ કેવું છે? અશુદ્ધ છે। જ્યારે માટી, માટીનું મેં તમને વાત કરી કે એમાં ઝીણી રહેતી હોય, મોટી રહેતી હોય, માટી હોય, ધૂળ હોય, બરાબર? લાલ કલરની ધૂળ હોય, કાળી હોય, એ અલગ અલગ વસ્તુમાંથી બનેલી હોય, એટલે જ કહેવાય છે કે એક જ પ્રકારના કણો ધરાવતા નથી। કોઈ એક પદાર્થના પ્રાપ્તિ સ્થાનો ગમે તે હોય, પરંતુ તેના ગુણધર્મો સમાન હોય। માટી છે, આપણે કહી શકીએ કે માટી છે એક જ વસ્તુમાંથી બનેલી નથી, પરંતુ માટીની અંદર નાની રેતી છે, મોટી રેતી છે, ધૂળનું ઢેફું છે, બરાબર? મોટા કાકરાઓ છે, એ બધાના ગુણધર્મો કેવા હશે? સમાન હશે, એના કાર્ય કરવાની રીત, એના લક્ષણો સમાન હશે, એટલા માટે જે બધી વસ્તુઓ બનીને શું બની ગઈ? માટી બની ગઈ છે। સમજાણું?
હવે કે છે કે તેથી આપણે કહી શકીએ કે મિશ્રણ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે. સમજો તા ને કે મિશ્રણ શું છે, કે બે કે તેથી વધુ શુદ્ધ વસ્તુઓ મિક્સ થાય અને બને છે એ પદાર્થને શું કહેવાય છે, મિશ્રણ કહેવાય છે. તો હવે સમજાઈ ગયું કે મિશ્રણ એટલે શું, કોને મિશ્રણ કહેવાય, કે તેથી આપણે કહી શકીએ કે મિશ્રણ છે એક કરતાં વધારે વસ્તુનું બનેલું હોય તેને આપણે મિશ્રણ કહીએ છીએ. હવે મિશ્રણના પ્રકાર જોવાના છે. મિશ્રણ જોયું, મિશ્રણ એટલે શું, મિશ્રણ કેવું હોય, કોના કોનાથી બને છે. હવે મિશ્રણના શું જોવાના છે, આપણને પ્રકાર જોવાના છે. ક્યાં ક્યાં પ્રકાર છે જો, તો કે મિશ્રણમાં રહેલા ઘટક કણોના આધારે, બરાબર, મિશ્રણ છે એની અંદર ઘટક કણો રહેલા હોય. મેં માટીનું મિશ્રણ છે કઈ રીતે આપણે ખ્યાલ આવ્યો, કે એમાં નાની માટી હોય, મોટી કાકરી હોય, બરાબર, અલગ અલગ પ્રકારની રેતી હોય, રાતી હોય, કાળી હોય, પીળા પ્રકારની ધૂળ હોય, એના આધારે કહી શકાય કે આ બધી વસ્તુનું મિક્સ થઈ અને પછી માટી બની, ખ્યાલ આવ્યો. તો કહે છે કે મિશ્રણમાં રહેલા ઘટક કણોના આધારે, એની અંદર ક્યાં ક્યાં ઘટક કણો રહેલા છે એમના આધારે કહી શકાય કે મિશ્રણના કેટલા પ્રકાર પડે છે. અહીંયા આપણે મેઇન બે જ પ્રકાર જોવાના છે. ક્યાં ક્યાં બે પ્રકાર જોઈશું આપણે અહીંયા, તો કે મિશ્રણના સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. કેટલા પ્રકાર છે, બે, એક છે સમાન મિશ્રણ અને બીજો છે વિષમાન મિશ્રણ. સમાંગ મિશ્રણ કોને કહેવાય, વિષમાંગ મિશ્રણ કોને કહેવાય, બંનેની વ્યાખ્યા સમજશું અને થોડાક એના ઉદાહરણો જોઈએ તો એના દ્વારા આપણને ખ્યાલ આવશે કે ભાઈ સમાંગ મિશ્રણ કોને કહેવાય અને વિષમાંગ મિશ્રણ કોને કહેવાય, બરાબર. તો હવે જુઓ, સમાંગ મિશ્રણ એટલે કે મીઠાનું પાણીમાં બનાવેલું દ્રાવણ, ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ, આ એના શું છે, બંને ઉદાહરણો છે, બરાબર. કે મીઠાનું પાણીમાં બનાવેલું દ્રાવણ કેવું હોય, એ સફેદ કલર જેવું જ લાગશે, પાણી જેવું જ લાગશે. એની સામે ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ કેવું હોય છે, તો કે સફેદ કલર જેવું જ લાગશે, એકદમ મિક્સ થઈ જશે, બરાબર. એની અંદર સંગઠન થઈ જશે એટલે આપણે ખબર પડે કે આ એક જ સમાન લાગે છે. પરંતુ વિષમાંગ મિશ્રણની અંદર એનાથી ઓપોઝિટ હશે, એનાથી વિરુદ્ધ શું જોવા મળશે, કે મીઠું અને લોખંડના વહેરનું મિશ્રણ. અહીંયા શું થતું હતું, તમે મીઠાને પાણીમાં ઓગાળતા હતા તો મીઠું છે પાણીમાં ડિઝોલ્વ થઈ જતું હતું, દ્રાવ્ય થઈ જતું હતું. એના હિસાબે આપણે ખ્યાલ આવતો હતો કે ભાઈ પાણી છે એમ જોઈને ખબર ન પડે કે આ મીઠાવાળું હશે ખાંડવાળું હશે. તો એનો મતલબ શું થયો, કે મીઠું છે પાણીમાં એવી રીતે ઓગળી ગયું, એવી રીતે મિક્સ થઈ ગયું કે જેથી કરીને આપણે લાગે કે ભાઈ એક જ સમાન છે, એટલે સમાન મિશ્રણ છે, બરાબર. અંદરની બાજુ એના બધા તત્વો છે એ જોડાઈ જશે, મિક્સ થઈ જશે. ખાંડનું દ્રાવણ પાણીમાં એવી રીતે બનાવ્યું તો એમ જ લાગે બે મિક્સ થઈ ગયું. પણ એનાથી સામે વિષમાંગ મિશ્રણની અંદર શું થાય, તમે મીઠું અને લોખંડના વહેરનું મિશ્રણ, મીઠાનો પાવડર લીધો એટલે કે મીઠું સફેદ કલરનું અને લોખંડનો વહેર અથવા તો લાકડાનો વહેર લીધો અને બેને મિક્સ કરો, ક્યારે થાય મિક્સ એકબીજામાં, નહીં થાય, બરાબર. તો ન થાય એનો મતલબ એવો કે એ કેવું છે, વિષમાંગ મિશ્રણનું ઉદાહરણ છે. બીજા નંબરનું ઉદાહરણ કીધું, મીઠું અને સલ્ફરનું દ્રાવણ, કે મીઠું હોય એને સલ્ફરની અંદર, સલ્ફરનો પાવડર આવે સફેદ કલરનો લેબની અંદર હોય લેબોરેટરીમાં, બરાબર. તો મીઠું ને સલ્ફરનું મિશ્રણ કરવા જાઓ ને તમે તો એ પણ છે એ મિક્સ થશે નહીં. શા માટે મિક્સ નહીં થાય, કારણ કે વિષમાંગ મિશ્રણ છે એટલે જેને વિષમાંગ મિશ્રણ કીધું એનો ભૌતિક આકાર પણ બદલી જશે. મીઠું એ અલગ છે, સલ્ફર પણ અલગ છે અને બેના ગુણધર્મો પણ કેવા છે, જુદા જુદા છે. એટલા માટે બે છે એક સમાન મિશ્રણ બનાવી શકશે નહીં. પછી છેલ્લું ઉદાહરણ કીધું, પાણી અને તેલનું મિશ્રણ. તો પાણી ને તેલનું મિશ્રણ છે એમની અંદર શું જોવા મળે, તમે તેલની અંદર પાણી નાખો તો શું થાય, પાણી છે એની ઘનતા વધુ હોય, તેલ છે એની ઉપર ઉપર તરવા લાગશે. શા માટે, કારણ કે એ બંનેના ગુણધર્મો છે, ભૌતિક ગુણધર્મો, બરાબર. એ બંને ફિઝિકલ જે પ્રોપર્ટી છે એ કેવી હોય, અસમાન હોય, પોતાના ગુણધર્મો અલગ અલગ હોય, જેના કારણે તેલનું ટીપું નાખશો પાણીની અંદર તો એ ઉપર તરવા લાગશે, એની અંદર મિક્સ નહીં થાય. અને જેના હિસાબે તે શું કરવા લાગશે, ઉપર તરવા લાગશે. તો એ દ્રાવણને આપણે કેવું કીધું, વિષમાંગ દ્રાવણ. જેના હિસાબે આપણે કહી શકીએ કે પાણી અને તેલનું મિશ્રણ છે વિષમાંગ મિશ્રણ છે. જ્યારે ખાંડનું દ્રાવણ પાણીમાં બનાવેલું અથવા તો મીઠાનું પાણીમાં બનાવેલું દ્રાવણ છે એ કયા પ્રકારનું છે, સમાંગ મિશ્રણ પ્રકારનું જોવા મળે છે. તો બરાબર, આના દ્વારા આપણે મિશ્રણના બે પ્રકાર
જોયા. હવે આની પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ છે એ પછી આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. બરાબર, એ પ્રવૃત્તિ દ્વારા તમને સમજાઈ જશે કે સમાંગ મિશ્રણ કોને કહેવાય, વિષમાંગ મિશ્રણ. તો એમાં આપણે ચાર જૂથ બનાવવાના છે વિદ્યાર્થીઓના, અને અલગ અલગ જૂથની અંદર બધા વિદ્યાર્થીઓને અલગ અલગ વસ્તુ આપશું, જેના ક્યારે પ્રેક્ટિકલી તમે સમજી શકો કે સમાંગ મિશ્રણ કોને કહેવાય અને વિષમાંગ મિશ્રણ. બરાબર, તો આજના લેક્ચર પૂરતું અત્યારે એટલું રાખીએ.